students, standard 11, English lecture, any other opportunity for you. कि दिशा सेक्टर में अंदर पालनपुर नामक एक व्यक्ति जब वो नाम से प्राप्त मिस्त्री जे गुजराती मीडियम में भणेला छे पालनपुर गांव में अंदर से विद्यार्थी जो पोतानी डिग्री करवा माटे निर्मा यूनिवर्सिटी में जाए छे त्यार बाद आईआईटी मुंबई में करे छे અને પ્રોજેક્ટ વર્ક સ્ટાર્ટ કરે છે જેમાં પહેલું પ્રોજેક્ટ વર્ક એટલે કે ટેરિટચ જેના વિશે આપણે ગઈકાલે માહિતી મેળવી કે ટેરિટચમાં એક એવી વસ્તુ બનાવે છે કે જેની અંદર દૂરથી પણ કોઈ પણ પદાર્થને એ કંટ્રોલ કરી શકે આપણી ભાષામાં એવું કહી શકીએ કે રિમોટ બનાવે છે કે જેનાથી કોઈ પણ ગેજેટ છે એને દૂરથી કંટ્રોલ કરી શકે એમાં પછી પણ એક પ્રોજેક્ટ છે ट्रांसफर मीडिया फ्रॉम वन फिजिकल डिवाइस टू योर बॉडी एंड पास इट टू द अनदर फिजिकल डिवाइस बाय सिंपल टच ट्रांसफर मीडिया वस्तु ग्राफिक तो ये तुम ट्रांसफर कर सको फ्रॉम वन डिजिटल डिवाइस टू योर बॉडी तुम्हारा एक डिजिटल डिवाइस माथी पास इट टू अनदर डिजिटल डिवाइस कोई पण बीजा डिजिटल डिवाइस में तुम ट्रांसफर कर सको फॉर एन एक्जाम्पल तुम बड़ा जिंदर वापरता था चाइनीज एप्लीकेशन शु काम करो एक डिवाइस माथी बीजा डिवाइस के अंदर डेटा ट्रांसफर करो आउट कहीं પ્રણવ મિસ્ત્રીએ સ્પર્શ દ્વારા બતાવ્યું છે કે એક ડિજિટલ ડિવાઇસ માંથી બીજા ડિજિટલ ડિવાઇસ માં વિચારપૂર્વક એ વસ્તુની આપણે આપલે કરી શકીએ છીએ સિમ્પલ ટચ ગેસ્ચર માત્ર એક સ્પર્શ દ્વારા હાવભાવ દ્વારા ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ ટીવી સ્માર્ટફોન ઈ બુક રીડર એટસેટ્રા કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરી અને આપણે એની કોપી કરી શકીએ છીએ જેમ કે લેપટોપમાંથી કોઈ ડેટા લેવા અથવા મૂકવા ટીવીમાં પેનકાર્ડ દ્વારા અથવા તો ડાયરેક્ટ ઇન્ટરનેટ દ્વારા ત્યારબાદ સ્માર્ટફોન ઈ બુક રીડર કોઈ બુક ડાઉનલોડ કરી છે અને તમારે એને લેપટોપમાં લેવી છે ટીવીમાં લેવી છે તો યુ કેન ડુ ધેટ નાઉ ઇટ ઇઝ યોર કન્સેપ્ટ ઇન હવે એ ટોટલ વિચારો તમારી અંદર સેવ થઈ ગયું છે સંગ્રહિત થઈ ગયું છે નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ ટચ હવે એક ટચ તમે કર્યો એની આપણે લેવા માટે બીજો ટચ તમારે કરવાનો છે પેસ્ટ કરવા માટે એટલે યુ ઓલરેડી કોપી લીધા તમે કોપી કરી લીધું છે હવે એને શું કરવાનું છે પેસ્ટ સ્પર્શ કેપિટલમાં લખેલું છે યુઝલેસ ટચ બેઝ ઇન્ટરેક્શન as an identification for what to copy from that and where to pass it. સ્પર્શ નો ઉપયોગ થાય છે ટચ બેઝડ છે એટલે કે સ્પર્શ આધારિત છે ઇન્ટરેક્શન છે આપણે લખવાનું છે એઝ એન આઈડેન્ટિફિકેશન એક ઓળખ તરીકે ફોર વોટ ટુ કોપી તમારે શું કોપી કરવું છે કયા ડેટાનું કોપી કરવું છે એન્ડ ફ્રોમ વેર ક્યાંથી કોપી કરવાનું છે માંથી કરવાનું છે લેપટોપ માંથી કરવાનું છે કોમ્પ્યુટર માંથી કરવાનું છે એન્ડ વેર ટુ પાસ અને તમારે એને ક્યાં પેસ્ટ કરવાનું છે મીન્સ કે કોપી કરી લીધી તમે લેપટોપ માંથી પણ તમે ક્યાં પેસ્ટ કરવા માંગો છો ટીવીમાં ઈબુક રીડરમાં કે તો સ્પર્શ આ કામ કરે છે કે શોર્ટ આપણે જોઈએ તો સ્પર્શ એક એવું કામ કરે છે કે કોઈ પણ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરાવે છે નેક્સ્ટ ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે એસિસ્ટન્ટ કાર્ડ કાર્ડ શું કામ કરે છે
Though our smoke may hide the ribbons from your eyes,
Nice.